નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ, પરંતુ તે પહેલા આ વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રકારની માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. તો મિત્રો, પ્રથમ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હતી અને હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે LPG સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ગયો છે. આ વધારો 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર થયો છે અને તેની કિંમતમાં 21 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં વધારો કરવામાં આવ્યો છે. 1 ડિસેમ્બરથી રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 1,700.50 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ગયા મહિને LPG ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775 રૂપિયા હતી. જ્યારે બીજી બાજુ રાહતના સમાચાર એ છે કે સબસિડીવાળા 14.2 કિગ્રા ઘરેલું LPGના ભાવમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય LPG સિલિન્ડર વાળા ગ્રાહકોને ન તો કોઈ રાહત મળી છે કે ન તો તેમના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ડિસેમ્બરથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં કેટલો વધારો કર્યો છે તેના ઉપર એક નજર કરી. દિલ્હીમાં કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડર નો ભાવ ₹1,799, કોલકાતામાં 1,908, મુંબઈમાં 1,749 તથા ચેન્નઈમાં 1,768 રૂપિયા થઈ ચુક્યા છે. ગયા મહિનાની 1 તારીખે એટલે કે 1 નવેમ્બરે પણ LPG સિલિન્ડરની કિંમતમાં ₹100નો વધારો કરવામાં આવ્યો હતો. તો મિત્રો, આવી રીતે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો તમિલનાડુની રાજધાનીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાથી જનજીવન ખોરવાઈ ગયું હતું. સતત વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હવામાન વિભાગે હજુ પણ ચેન્નાઈ, વેલ્લોર, પુટ્ટુકટ્ટોઈ સહિતના 25 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ગઈકાલે મુશળધાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદની અસર વાહન વ્યવહાર ઉપર જોવા મળી હતી. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે આપવામાં આવેલી વરસાદની આગાહીના પગલે શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અંદમાન સમુદ્ર ઉપર બનેલી લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે અને તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ત્યારે દરિયાકાંઠાના અને આસપાસના જિલ્લાઓમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત હવામાન વિભાગે ચેન્નાઈ સહિત તમિલનાડુના 25 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી 5 ડિસેમ્બર સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે તમિલનાડુના મુખ્યમંત્રીએ ચેન્નાઈમાં કમાન્ડ કંટ્રોલ સેન્ટરની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ 1,913 હેલ્પલાઇન નંબર ઉપર લોકોના કોલનો પણ જવાબ આપ્યો હતો અને અધિકારીઓને કોઈ પણ વિલંબ કર્યા વિના ફરિયાદોનું નિવારણ કરવા માટે જણાવ્યું હતું. તો મિત્રો, આવી રીતે તમિલનાડુની રાજધાનીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે શહેરના નિશાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરકાશી જિલ્લાના ચિલકારા સુરંગમાંથી કાઢવામાં આવેલા તમામ 41 કામદારો એમ્સ ઋષિકેશની મેડિકલ તપાસમાં સ્વસ્થ મળી આવ્યા છે અને હવે તેઓ પોતાના ઘરે જઈ શકશે. કામદારોના સ્વાસ્થ્ય અંગે મીડિયા સાથે વાત કરતા ડોક્ટર રવિકાંતે જણાવ્યું હતું કે કામદારોને સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે અને તેમના બ્લડ ટેસ્ટ, એક્સરે અને ECG રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ શારીરિક રીતે સામાન્ય છે અને ઘરે જવાની પરવાનગી આપી દીધી છે. લાંબા બચાવ અભિયાન પછી કામદારોને મંગળવારે રાતે ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કામદારોને ટનલમાંથી 17 દિવસ બાદ બહાર કાઢવામાં આવ્યા હોવાથી તેમને આબોહવા સાથે અનુકૂલન સાધવાની જરૂર રહેશે. તેમને 2 સપ્તાહ પછી નજીકની હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે જવાની સલાહ આપવામાં આવી છે. ડોક્ટરે જણાવ્યું હતું કે તેમના શરીરના પ્રમુખ અંગોના રિપોર્ટ્સ તપાસ્યા પછી અમે કહી શકીએ છીએ કે તેઓ ટ્રાવેલ કરવા માટે ફિટ છે. મોટાભાગના કામદારો યુવાન અને મધ્યમ ઉંમરના છે. ઋષિકેશ એમ્સના ડોક્ટરો ટેલિમેડિસિનની મદદથી કામદારોના સંપર્કમાં રહે છે. તો મિત્રો, આવી રીતે ઉત્તરકાશી જિલ્લાના શિલકારા સુરંગમાંથી બહાર કાઢવામાં આવેલા 41 કામદારો સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાનું ડોક્ટરોએ જણાવ્યું છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સિમ કાર્ડના નવા નિયમોથી તેને ખરીદવું અને એક્ટિવેટ કરવું હવે પહેલા જેવું સરળ નહીં રહે. પ્રક્રિયા સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે ભારત સરકારે સિમ કાર્ડ માટે કડક નિયમો રજૂ કર્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને 1 ડિસેમ્બર 2023 થી નવા સિમ કાર્ડના નિયમો લાગુ કરવા માટે તૈયાર છે. જો કે સરકારે શરૂઆતમાં આ નિયમોની જાહેરાત ચાલુ વર્ષના ઓગસ્ટમાં કરી હતી, પરંતુ તેનો અમલ ઉપરોક્ત તારીખ સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. અપડેટ કરાયેલા નિયમો મુજબ સરકારે સિમ કાર્ડ ડીલરોનું વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે અને બલ્ક કનેક્શન માટે જોગવાઈને દૂર કરી છે, જેનાથી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી ઘટાડી શકાય. વધુમાં ટેલિકોમ ઓપરેટરોએ હવે ફ્રેન્ચાઇઝી, પોઈન્ટ ઓફ સેલ એજન્ટો અને વિતરકોની નોંધણી કરાવવી જરૂરી છે. આ પગલું એવા ઠગ POS એજન્ટોને બહાર કાઢવા માટે બનાવવામાં આવ્યું છે કે જેઓ અસામાજિક અથવા રાષ્ટ્ર વિરોધી તત્વોને સિમ કાર્ડ આપીને છેતરપિંડી કરે છે. સુધારેલા નિયમો હેઠળ POS એજન્ટોએ લાયસન્સ ધારકો અને લેખિત કરાર દ્વારા પોતાની નોંધણી કરાવવી પડશે. હાલના POS એજન્ટોને લાયસન્સ ધારકો દ્વારા ઉલ્લેખિત નવી નોંધણી પ્રક્રિયામાં જોડાવવા માટે 12 મહિનાનો સમય આપવામાં આવે છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ કોઈ પણ વર્તમાન POS ને સમાપ્ત કરી અને 3 વર્ષની બ્લેકલિસ્ટનો સામનો કરવો પડશે. વધુમાં નવા નિયમો તમામ વ્યક્તિઓ માટે ડિજિટલ નો યોર કસ્ટમર KYC કરાવવું ફરજિયાત બનાવે છે. તો મિત્રો, આવી
રીતે ભારત સરકાર દ્વારા નવા સિમ કાર્ડ માટે કડક નિયમો કરવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ કડકડતી ઠંડી તો બીજી તરફ કમોસમી વરસાદ બંને હાલ ગુજરાત ઉપર સંકટ બનીને મંડરાઈ રહ્યા છે. હાલ આખા ગુજરાતમાં સંકટના વાદળો ઘેરાયેલા છે, જેને કારણે ક્યારે અને ક્યાં વરસાદ પડે તે કહી શકાય નહીં. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી અનુસાર આગામી 5 દિવસમાં વરસાદની શક્યતા નહીવત છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હજી દાહોદમાં હળવા વરસાદની આગાહી છે, પરંતુ આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે, તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન હતું. આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક માવઠાની અસર થઈ હતી, જેને કારણે અનેક જગ્યાએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસમાં રાજ્યમાં વરસાદની નહિવત શક્યતાની આગાહી કરી છે, જ્યારે 4 દિવસ તાપમાનનો પારો ગગડશે, જેનાથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ માટે સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને કોઈ આગાહી નથી, પરંતુ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદ સિવાય શિયાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ દિવસનું મહત્તમ તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી 4 દિવસોમાં જો પણ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધી શકે છે. તો મિત્રો, આવી રીતે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ગુજરાતમાં કોઈ પણ વરસાદની આગાહી વ્યક્ત કરી નથી. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બ્રિટિશ મેડિકલ એસોસિએશન દ્વારા પ્રસિદ્ધ થતી BMJ જનરલમાં વાયુ પ્રદૂષણને લગતા ચિંતાજનક અહેવાલો રજૂ થયા છે. ત્યાં પ્રમાણે દુનિયામાં વાયુ પ્રદૂષણના કારણે 80 લાખથી વધુ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. સૌથી વધુ મોત ચીન અને ભારતમાં થાય છે. બંને દેશોમાં કુલ 45 લાખ જેટલા લોકો દર વર્ષે દમ તોડે છે. જર્મનીના કેમિસ્ટ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ આ વિવિધ ડેટાના આધારે અહેવાલ રજૂ કર્યો હતો. BMJમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે આઉટડોર વાયુ પ્રદૂષણના કારણે ભારતમાં 20 લાખથી વધારે લોકોના મોત થઈ રહ્યા છે. ચીન પછી આ મામલે ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ઘરની બહાર વાયુ પ્રદૂષણની સર્વાધિક મોત ચીનમાં થાય છે. ચીનમાં વર્ષે 24 જેટલા લોકો વાયુ પ્રદૂષણના કારણે મૃત્યુ પામે છે. દુનિયામાં એર પોલ્યુશનના કારણે વર્ષે 80 લાખ જેટલા લોકો ભોગ બન્યા છે, અને એમાંથી ભારત ચીનના 45 લાખ લોકો છે. અહેવાલ પ્રમાણે કુલ વાયુ પ્રદૂષણમાંથી આઉટડોર વાયુ પ્રદૂષણના કારણે 61% લોકોના મોત થયા છે. સંશોધકોના અહેવાલમાં કહેવાયું હતું કે અશ્મિગત ઇંધણના કારણે સૌથી વધુ વાયુ પ્રદૂષણ ફેલાય છે. તેના બદલે ક્લીન એનર્જીનો ઉપયોગ વધારવાથી વાયુ પ્રદૂષણ ઘટાડી શકાય છે. તેથી એવી એનર્જીના વપરાશ ઉપર ભાર મૂકવાની હિમાયત કરવામાં આવી રહી છે. તો મિત્રો, આવી રીતે દિવસે ને દિવસે વધતા જતા વાયુ પ્રદૂષણના કારણે દર વર્ષે 80 લાખથી વધારે લોકોના મોત થાય છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતા અસ્થાયી યુદ્ધ વિરામ વચ્ચે જેરુસલેમમાં આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 2 હુમલાખોરોએ જેરુસલેમમાં અંધાધૂન ગોળીબારી ચલાવતા 3 ઇઝરાયલીઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ બિઝમેન સ્ટ્રીટમાં 2 પેલેસ્તાની હુમલાખોર ગાડીની બહાર આવ્યા અને અંધાધૂન ગોળીઓ ચલાવતા 3 થી વધારે લોકોના મોત થયા છે અને 7 થી વધારે લોકોને ઈજા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદી હુમલો સ્થાનિક સમય મુજબ 7:15 વાગે થયો હતો. હુમલાખોરો ઉપર 2 ઓફ ડ્યુટી સૈનિકો અને 1 સશસ્ત્ર નાગરિકે પણ વળતો ગોળીબાર કરતા બંને માર્યા ગયા હતા, અને તેના લીધે વધુ જાનહાની ન થઈ હતી. આ હુમલાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. તેમાં કેટલાક લોકો બસ સ્ટોપ ઉપર ઉભા રહીને બસની રાહ જોઈ રહ્યા હતા, અને તે જ સમયે હુમલાખોર આવીને અચાનક ગોળીબાર શરૂ કરી દે છે. ઇઝરાયલ અને ગાઝાની વચ્ચે યુદ્ધ વિરામનો 7મો દિવસ છે. બુધવારે મોડી રાત્રે હમાસે ગાઝાના 16 બંદૂકોને છોડ્યા હતા. તો મિત્રો, આવી રીતે યુદ્ધ વિરામ વચ્ચે જેરુસલેમમાં ત્રાસવાદી હુમલો, 3 ઇઝરાયેલી નાગરિકોના મૃત્યુ.